સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના ઘણા પડતા પ્રશ્નો છે, જેનું વહેલી તકે નિવારણ કરવાની માંગ સાથે ધરણા યોજી સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનરને સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે યુનિયન તરફથી છેલ્લા 3 વર્ષથી પડતા પ્રશ્નો બાબતે સંબંધિત અધિકારીને વારંવાર રજૂઆતો કરાય છે, છતાં મારા પ્રશ્નનો નિકાલ આવતો નથી. તેથી સામૂહિક પ્રતિક ધરણા કરવાની સાથે ગાંધીગીરી કરવાની ફરજ પડી છે અને વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી. સુરત મહાનગરપાલિકામાં સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ છેલ્લા 84 વર્ષથી કાર્યરત છે. અમારા કર્મચારીઓની 50થી વધુ જેટલી માંગણીઓ છેલ્લા સતત 4 વર્ષથી અમે કરી રહ્યા છીએ, પરંતુ આ કમિશનર અને અધિકારીઓના કાન ઉપર અમારી આ માંગણીઓ સંભળાતી નથી. વારંવારની રજૂઆતો પ્રદર્શનો કર્યા છે અને ન છૂટકે આજે અમે આ આંદોલનની શરૂઆત કરી રહ્યા છીએ. આજે સૌ પ્રથમ અમે હાથ ઉપર કાળી પટ્ટી બાંધી છે. કાળી પટ્ટી બાંધીને આજના આ આંદોલનનું અમે એલાન કરીએ છીએ. આજથી અમારી લડત શરૂ થાય છે. આજની લડતનો આજનો અમારો આ પહેલો દિવસ છે, આ પહેલો કાર્યક્રમ છે. આજે અમે કાળી પટ્ટી બાંધીશું અને ગાંધીગીરી કરીશું અને કમિશનરશ્રી સુધી અમારી વાત પહોંચાડીશું અને આજે અમે કહીશું કે અમારા પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવો, નહીં તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ જલદ બનશે, વધુ તેજ બનશે એવી ચીમકી આજે અમે કમિશનરશ્રીને આપવા માટે જઈ રહ્યા છીએ. વધુમાં સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા આવેદનપત્રમાં એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે તેઓના પ્રશ્નોનું વહેલી તકે નિવારણ ન આવશે તો જલદ આંદોલન કરાશે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.